પોછીના અને ખેડ બ્રહ્મા તાલુકો. આ એક સાર્વજનિક ટ્રસ્ટ આપણે આદિવાસી ભાઈઓ આપણા આદિવાસી માટે લઈને આપણે બધા ફરતા હોઈએ છીએ. હવે મિત્રો એક વાત કરીએ, આ કરવાનું કારણ શું? આ વિજ્ઞાનની અંદર દુષ્કે ને પૂછકે આ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે અને આદિવાસી સમાજ દિવસે ને દિવસે આપણે પાછળ જઈ રહ્યા છે. આપણા રીત રિવાજો, આપણા વડવાઓના રિવાજો તો હતા જ હતા, પણ હવે જો આ જ રિવાજોમાં થોડા ઘણા ફેરફાર ના કરીએ તો આપણે આ કારમી મોંઘવારી અને આજે વિજ્ઞાન ઢુસકે ને પૂછકે આગળ વધી રહ્યું છે, આમાં આપણા બેન દીકરીઓ છે, બાળકો છે, આપણે ભણાવી શકીએ તેમ નથી. રિવાજો છે, હમણાં પ્રવીણભાઈ બોલ્યા ચાલુ રાખવાના છે, ઠીક છે, પણ એમાં થોડો સુધારો, કારણ કે એનો સુધારો કરવાનો છે. મિત્રો એક હું થોડું બોલી લઉં, આપણે લોકાય છે, લોકાચારનો પ્રસંગ એવો છે આપણે આદિવાસી સમાજની અંદર કે આપણે 100 થી 200 તળા તાલુકામાં 100 થી 200 લોકાઈઓ થાય છે દર રવિવારે. લોકાઈઓ તળે તાલુકાની અંદર મિત્રો, પછી 1 જમાઈ 1000 નો ખર્ચ કરે છે. કહેવાનો મતલબ મિત્રો 1000 નો ખર્ચ કરે છે અને એ આપણને લોકાઈમાં આવે છે. હવે ઓછામાં ઓછી આપણે 1000 તળે તાલુકામાં 100 થી લોકાઈઓ એટલે ગણો તમે 1000 લોકાઈઓ થતી હશે મહિનાની અંદર. સાહેબ તળે તાલુકાની વાત કરું છું, એટલા માટે 1000 નો ખર્ચ 1 જમાઈના અડતો હશે. મહિનાનો ખર્ચ કેટલો થાય છે? 1000 × 3 કરો તો આપણા કેટલા ખર્ચ થાય છે ખબર છે? 3 કરોડ નો ખર્ચ થતો હોય છે. કેટલો? અંદાજિત આટલો ખર્ચ આપણે થતો હોય છે. એટલે દર રવિવારે અને વાર્ષિક આપણે 10 કરોડ 80 લાખ વાર્ષિક આપણે આદિવાસી સમાજ આ કુરિવાજોની અંદર આપણે બગાડીએ છીએ. આપણી સાદી ભાષામાં વાત કરીશ, સમાજ કોણ મિત્રો? તમે નમે આપણી બેન દીકરીઓ આપણા ભાઈઓ વડીલો એ જ આપણું સમાજ. સમાજ એટલે બહારના કોઈ વ્યક્તિ નથી આવતા, આ બધા મળ્યા આપણે સમાજ. ચાલો આજે આ આપણે આમાંથી થોડા રિવાજો છે થોડા કટ કરીએ. જો જૂના ઘરડાનો રિવાજ હતો આપણા વડીલોનો એ થોડો કમ કરી થોડો સુધારો કરીએ. 10 કરોડ 80 લાખ રૂપિયા આપણે વર્ષનો 3 તાલુકાની અંદર ખર્ચ થાય છે. આપણે એક લેખ પડાવીએ કે એમો વણિયા વેપારી તમને કહો, આમાં બધા બીજે સમાજવાળા આગળ જતા રહે. આપણે ખોટું ના લગાડતા, આપણે જૂતા હઈએ તે ડીજે, આપણે જૂતા હઈએ તે ફલેણું, આપણે ખેતર વેચી મારીએ, બળદ વેચી મારે, ગાય ભેંસ વેચી મારીએ, એ ખાવા આપણા દીકરોને ખાવાનું મૂકીને વેચી મારીને ડીજે લાવો, ટેકરું કરો જમી વાળો, પણ આ કોણ કરે છે? વણિયા બાપુને બધે બંધ કર્યું, આપણે ચાલુ રાખવું. અમુક સમાજ હરિજન સમાજ છે, વાલ્મીકી સમાજ છે, આપણે આદિવાસી સમાજ છે, અમુક આ પટની સમાજ છે, આવા સમાજોએ આપણે ચાલુ રાખ્યું છે મિત્રો. એટલે આપણે સમાજને બચાવવા માટે આ રથ લઈને ગામડે ગામડે ફરીએ છીએ. અમે યુવાન છીએ એ હું માનું છું કે 10 વર્ષ પહેલા એક સંદેશો હતો કે આદિવાસી બેન દીકરી કોઈ ગ્રેજ્યુએટ ના હોય આપણા ઘર, અને ઘરની અંદર 1-1, 2-2, 5-5 ગ્રેજ્યુએટ બેન દીકરી છે સર.
આજે હું કહું છું સરકારમાં પણ આપણે વાત કરીએ, કારણ કે અભણ છે એવું કોઈ છે જ નહીં સર. આજે માનીએ છીએ આપણે મિત્રો, તો આજે આપણે કેમ ના કરી શકીએ રિવાજોમાં ફેરફાર? હવે ધારો કે આનો લોકાઈ બી છે બોલ્યો, નાત બી છે, બધા વ્યક્ત જુદા જુદા થોડું વ્યક્ત આપશે તમને.